શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો 1 માળ ધરાશાયી થતાં 8 થી 10 લોકોને દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવનજ્યોત સોસાયટી પાસે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગયા છે. 2 લોકોને ઈજા થતાં તેમને 108ની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જો કે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, પરંતુ બધા જ ભાડુઆત છે. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં જ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.